ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ખૂબ જ ઝડપથી લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને કોરોનાની આ બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે જેના કારણે દરરોજ કોરોનાથી મોતને ભેટેલા લોકોના ભયાનક આંકડા સામે આવી રહ્યા છે જેથી કોરોનાથી લોકો સાવચેત રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અવનવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં થરાદ ખાતે આવેલી આનંદનગર પ્રાથમિક શાળાના આચાર્ય એમ કે વણકર તથા શાળાના અન્ય સ્ટાફ દ્વારા આજે થરાદના રેફરલ 3 રસ્તા સાથે શહેરના વિવિધ સ્થળો પર 500 જેટલા માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોનાની મહામારીમાં બિનજરૂરી ઘરની બહાર ના નીકળો અને જો બહાર નીકળો તો માસ્ક ફરજિયાત પહેરો તેવી અપીલ કરવામાં આવી હતી પ્રાથમિક શાળામાં વિનોદભાઈ ત્રિવેદી એક શિક્ષક તરીકે ફરજ બજાવ્યા આજે અમારા સ્ટાફ પરિવાર તરફથી એક સરસ રીતે જે લોકોએ માસ્ક પહેર્યા નથી એમને માસ્ક આપી અને એક જાગૃત થાય નાગરિક પોતે અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે એ કોરોના મહામારીની અંદર આપણે જોઈએ છીએ તો કે એક શ્વાસોશ્વાસથી આ રીતે એ રોગનો ફેલાવો થાય છે તો આ માસ્ક આપી અને એમને જીવન પ્રત્યે એક ખૂબ સજાગ બને જ્યાં જાય ત્યાં માસ્કનો ઉપયોગ કરે અને આ રેફરલ સાથે જ્યાં આનંદનગર પ્રાથમિક શાળામાં જાહેર રસ્તાઓ ઉપર જ્યાં જ્યાં જે લોકોને અમે માસ્ક વગર જોયા છે ત્યાં અમારા સ્ટાફ પરિવારના સહયોગથી લગભગ 900 જેટલા માસ્ક ખરીદી અને એ અમે લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો